કોઈ કોઈનું નથી રે એવું તો આપણે છાશવારે સાંભળીએ છીએ, પરંતુ સુરતના એક કિસ્સાએ આ વાતને ખોટી સાબિત કરી દીધી છે। કોઈ જ લેવા દેવા ન હોવા છતાં પરિવાર પોતાના જ ઘરમાં સતત 40 વર્ષ સુધી કામ કરનાર વૃદ્ધા પથારીવશ થતા હવે તેમની સેવા કરી રહ્યો છે। આજના યુગમાં જ્યારે પોતાના પેટના દીકરા પણ માતા પિતાથી પીછો છોડવા માટે વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે, ત્યારે પાટીદાર પરિવારે વૃદ્ધાની સેવા કરીને એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે। સુરતના આડાજણમાં આવેલી શ્રદ્ધાનગર સોસાયટીમાં રહેતા પરિવારના ઘરે એક વૃદ્ધા કામ કરતા હતા અને 15 દિવસ પહેલા પરિવાર બહાર ગામ ગયો હતો। તે દરમિયાન ઘરની સંભાળ રાખતા વૃદ્ધાને પડી જવાના કારણે ગંભીર ઈજાઓ થઈ હતી। ત્યારથી જ પરિવાર તેમની સંભાળ રાખી રહ્યો છે। સુરતના આડાજણ વિસ્તારમાં આવેલ સાંઈબાબા શ્રદ્ધાનગર સોસાયટીમાં રમેશભાઈ પટેલ પોતાની પત્ની ગીતાબેન સાથે નિવૃત્ત જીવન ગુજારે છે। રમેશભાઈ પટેલ અગાઉ સુરત જીઈબી વિભાગમાં ઓડિટર તરીકેની સેવા આપી ચૂક્યા છે। વર્ષ 2011માં તેઓએ જીઈબી વિભાગમાંથી નિવૃત્તિ લીધી હતી, જ્યારે તેમના પત્ની ગીતાબેન પણ પાલિકા સંચાલિત શાળામાં શિક્ષિકા તરીકેની સેવા બજાવી ચૂક્યા છે। વર્ષ 2007માં તેઓએ સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લઈ પતિ સાથે જીવન વ્યતીત કરી રહ્યા છે। આ દંપતીને સંતાનમાં 3 દીકરીઓ છે, જે દીકરીઓ પણ સાસરે વળાવી દેવામાં આવી છે। વર્ષ 1983માં આ દંપતી રાજુલબેન ખાલકભાઈ ગામિતના સંપર્કમાં આવ્યા, જે હાલ તેમના જ ઘરે પથારીવશ છે। જે રાજુલબેન પટેલ દંપતીના નણંદને ત્યાં કેરટેકર તરીકે કામ કરતા હતા, જે બાદ રાજુલબેન ઘરકામ માટે પટેલ દંપતીના ત્યાં કાયમી ધોરણે સ્થાયી થઈ ગયા હતા, જ્યાં 1983થી લઈને આજ દિન સુધી તેઓ પટેલ દંપતીના ત્યાં એક ઘરના સભ્ય તરીકે ચાલી આવ્યા હતા। રાજુલબેન ઘરના કામકાજ અને સાર સંભાળ પણ રાખતા હતા। આ વચ્ચે પટેલ દંપતી 15 દિવસ પહેલા બહાર ગામ ગયું હતું, ત્યારે રાજુલબેનને નીચે પડી જવાના કારણે શરીરે ગંભીર ઈજા પહોંચી હતી। હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ તેઓને ઘરે લઈ આવ્યા હતા અને ઘરે સેવા ચાકરી શરૂ કરી હતી। આ બેન છે અમારી કામવાળી છે અને 1983માં મારી નાની દીકરીનો જન્મ થયો, તે સમયે અમે એને રમાડવા માટે લઈ આવેલા। ત્યારે અમે ગામ રહેતા હતા માસમાં, પછી 1985માં સુરતમાં અમે ઘર લીધું અને ત્યારે અમારી સાથે જ આવી છે, ત્યારથી આજે સુધી અમારી સાથે છે। રાજુલબેનની ઉંમર અંદાજિત 85 વર્ષની આસપાસ છે, પરંતુ પડી જવાના કારણે ગંભીર ઈજા બાદ તેઓની સ્થિતિ દયનીય છે। છતાં પટેલ દંપતી એક પરિવારના સભ્યની જેમ તેમની સેવા કરી રહ્યું છે, ત્યાં સુધી કે તેમના મળમૂત્ર અને નવડાવવા સુધીની તમામ સેવા પણ આ દંપતી જાતે કરી રહ્યું છે। આજના વર્તમાન યુગમાં તો સગો પણ સગાનો નથી રહ્યો, ત્યારે સુરતનું આ પટેલ દંપતી નિસ્વાર્થ ભાવે આજે સેવા કરીને માનવતાને પ્રાધાન્ય આપી રહ્યું છે। તો આ સમગ્ર બાબત રાંદેર પોલીસને જાણ થતાં પોલીસે પણ એક માનવીય અભિગમ અપનાવી સ્થાનિક નગર સેવકની મદદથી વૃદ્ધાના ઓળખ પુરાવા બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે। એટલું જ નહીં, પરંતુ પટેલ દંપતીની આ માનવ સેવાને જોઈ પોલીસ પણ લાગણીશીલ થઈ ગઈ હતી। હું નોર્મલ એવું માનું છું કે અમે કંઈ નવું નથી કરતા, જે નોર્મલ બધાના મા બાપને બધાના છોકરાઓ કરે એ જ અમે કરી રહ્યા છે। અને એમ જોવા જાય તો દાદી જેવા અમે માનીએ છીએ અને અમને દાદીની જેમ જ એમણે ઉછેર્યા છે, તો અમે કંઈ નવું નથી કરતા, એટલે આ સેવા તો નહીં કહેવાય પણ અમારી ફરજ છે જે અમે બજાવી રહ્યા છે। તમારા ઘરમાં આજ સુધી તમારી સેવા કરી છે? સેવા કરતા એમણે અમારી સેવા નહીં કરેલી કહેવાય, પણ એમણે પણ શું કહેવાય, જે રીતે દાદી કેમ એમના નાના છોકરાઓને નાનાથી મોટા કરે, મા બાપ રાખે તેવી રીતે, તેમ એમણે અમને રાખ્યા, હવે અમારી ફરજ બને એમને રાખવાની।